નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હશો અને સરસ મજાના પ્યારા પ્યારા વાલા વિદ્યાર્થીઓ આજે યુથ વિદ્યાકુલની ડિજિટલ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે કહેવાય છે કે જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ભારત જ નહીં વિશ્વના કોઈ પણ કન્ટ્રીની અંદર ગુજરાતી તો હોય હોય ને હોય જ અને એટલે જ આ પંક્તિ કવિ લખી છે અને પંક્તિને સાર્થક કરતું એક સરસ મજાનું દ્રશ્ય મારે તમારી સામે રાખવું છે ગાંધીજીની આગેવાની નેતૃત્વ નીચે ભારતને જે આઝાદી મળી છે એ આઝાદીની અંદર આપણે જોડાયા લોકોએ અંગ્રેજોની વિરુદ્ધ રણશિંગ ફૂંક્યું યા હોમ કરીને પડો ફતેહ છે આગે અને ભારત સ્વતંત્ર થયો આઝાદ થયો અને આ આઝાદ ભારતની જો વાત આપણે આજે કરવાના છીએ ત્યારે બહુ સરસ રીતે પ્રકરણ નંબર સાત સ્વાતંત્ર્યોત્તર ભારત એની મારે કેટલીક સમજૂતી આપી છે સમજૂતી આપવું એ પહેલાં એક સરસ મજાનો વિચાર મેં મૂક્યો છે તો એ તમને ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં આ એગ્રી કરજો કે હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને ખૂબ જ મહેનત કરી પૂરા આત્મવિશ્વાસથી યુથ વિદ્યાકુલ દ્વારા જે ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ ખોટી વાતોમાં આવીશ નહીં ખોટી કોમેન્ટ કરીશ નહીં હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ હું એવી દરેક પ્રવૃત્તિનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્યને મેળવવા માટે બાધારૂપ થતી હોય છે અને આવી બધી પરિસ્થિતિઓથી વિમુક્ત થઈ અને આપણે આજે જે ભણવાના છે બહુ સરસ મજાનું ક્લિયર કટ તમને સમજાઈ જાય એવું સરસ મજાની વાત મારે કરવી છે મિત્રો ભારતને આઝાદી મળી ત્યાર પછી ધીરે 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 કરતા કેટલાય બધાય રજવાડાઓ છે જે રાજાઓ છે પોતાની રિયાસતોને ભારતમાં જોડાણ કરે છે એમાં કેટલાકને બળજબરીપૂર્વક પણ જોડાણ કરવું પડે એમ હતું અને એટલા માટે થઈ અને સૌથી પહેલાં હૈદરાબાદનું જોડાણ આપણે ત્યાં કરવામાં આવે છે ને આ જે હૈદરાબાદનું જોડાણ કરવામાં આવે છે તો હૈદરાબાદનું જોડાણ ભારતીય સંઘમાં કઈ રીતના થયું કેમ થયું એની મારે વાત કરવી છે ઓકે લેટસ્ટ સ્ટાર્ટસ આપણે શરૂ કરી દઈશું હૈદરાબાદનું ભારતીય સંઘમાં જોડાણ જણાવો પરીક્ષાની અંદર આપણને ત્રણ ગુણના ક્વેશ્ચનની અંદર પૂછી શકાય કે હૈદરાબાદનું જોડાણ કઈ રીતના કરવામાં આવ્યું છે ત્રણ માર્ક્સના ક્વેશ્ચનમાં તો મિત્રો દક્ષિણ ભારતમાં આવેલું હૈદરાબાદ છે મારું પોતાનું છે અને સ્વતંત્ર રાજ્ય છે મારે નથી ભારત સાથે જોડાવું કે નથી પાકિસ્તાન સાથે જોડાવું એકલું મારે રહેવું છે એવું એને પરિસ્થિતિ હતી પણ મિત્રો ભૌગોલિક પરિસ્થિતિને કાંઈક જુદું મંજૂર હતું કારણ કે તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો તેને ભારત સાથે જોડાવવું પડે તેમ હતું કારણ કે ચારેય બાજુએ ભારતથી ઘેરાયેલો ભાગ હતો અને વચ્ચે માત્ર ને માત્ર હૈદરાબાદ હતું તો હૈદરાબાદ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદભવે એવું શક્યતા કોઈ પણ પ્રકારની ન હતી તે ચારેય બાજુથી ભારતીય સંઘથી ઘેરાયેલું હોવા છતાં તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે તેમ હતું જ નહીં એટલે હૈદરાબાદના જે નિજામ છે એને એવું કહેવું હતું કે મારે નથી ભારત સાથે જોડાવું નથી પાકિસ્તાન હું એકલો રહું એમ આ એક બાબતો હતી તો એની સામે બે પ્રશ્નો આવ્યા પહેલો પ્રશ્ન એ કે ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ચારેય બાજુએ ભારતથી ઘેરાયેલું છે એટલે એ કોઈપણ સંજોગોમાં એની હાવ પાકિસ્તાન સાથે જોડાઈ શકે તેમ નથી અને બીજું અલગ સ્વતંત્ર રાજ્ય તરીકે પણ તે રહી શકે તેમ નથી એનું ધ્યાન સરદાર વલ્લભભાઈ પટેલે દોર્યું કે તમે નિધામ સમજો ચારે બાજુથી ભારત તરફથી ઘેરાયેલા છો હવે જો તમે આ પ્રકારે અલગ થશો તો ચારે બાજુએથી ભારતમાં ઘેરાયેલો ભાગ છે એ તમને જીવવા નહીં દે બીજું મહત્ત્વની વસ્તુ એ છે પણ નિજામે પસ્તા આપી નિજામ સ્પષ્ટ કહે છે કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં જોડાઈ શકશે નહીં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાય પાકિસ્તાન જુદું છે ભારત જુદું છે અને વચ્ચે હૈદરાબાદ છે તો ભૂગોળની દ્રષ્ટિએ હું ત્યાં પ્રદેશ ન ફેરવી શકું અને બીજું મારે ભારતની અંદર રહેવું જ નથી મારી વિચાર સરણી જેવી નથી કે મારે ભારતમાં રહેવું નથી એટલે હું બે બાતથી હેરાન થઈ કે ભાઈ પાકિસ્તાનમાં ભૌગોલિક કારણોસર નહીં જોડાઈ શકે અને વૈચારિક કારણોસર એ ભારતની અંદર જોડાઈ શકશે નહીં આ પોઝિશન આવી હવે કરવું શું એ મુદ્દો મૂળ હતો અને આના કારણે એ સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે નિઝામને સ્વતંત્ર રહેવું નહોતું એને જોડાવું તો પાકિસ્તાનમાં તો ભૌગોલિક કારણોસર સરદાર પટેલ સમજાવ પાકિસ્તાનમાં નહીં જઈ શકો તો સામું કીધું વૈચારિક કારણોસર હું ભારતમાં નહીં રહી શકું તો મારે સ્વતંત્ર મારે એકલા રહેવું છે મારે કોઈની સાથે આવવું જવું એવું કશું કરવું નથી નિઝામને સમજાવવા માટે વાતાઘાટો શરૂ કરવામાં આવી વાતાઘાટો એટલે સમજૂતી આપવામાં આવી અને નિઝામ વતી વાતાઘાટો કરનાર સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે નિઝામ પોતે સરદાર પટેલ સામે ન આવે બીજા કોઈને મોકલ્યા કરે તો નિઝામ વતી જે વ્યક્તિ અહીંયા સમજૂતી કરવા માટે આવે છે એને સ્પષ્ટતાથી સમજાવી દેવામાં આવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે અને નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા ઉપર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું અહીંયાથી કહી દેવામાં આવ્યું કે જો એમની પ્રજા ભારત સાથે ભળે એના માટે સારું છે તો ત્યાં નિજામના સૈનિકો છે એ પ્રજા ઉપર અત્યાચાર ગુજારવા મળ્યા કે પ્રજાની ઈચ્છા ભારતમાં જોડાવાની છે ભારતમાં તો નિઝામ કે કદાપી નહીં જોડાવો તો જે જે પ્રજા ભારતમાં જોડાવાનું કહે છે એના ઉપર અત્યાચારો કરો એના ઉપર જોખમી કરો મારઝુડ કરો આવી બધી પરિસ્થિતિ શરૂ થઈ અને એ સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિ તંગ આવી ગઈ તંગ આવી એટલે પરિસ્થિતિ ખૂબ ખરાબ થતી ગઈ અને ભારત સરકારે પોલીસ પગલું ભર્યું આ તમને પોલીસ પગલું શા માટે ભરવું પડ્યું પોલીસ પગલું ભર્યું સરકારે પોલીસ નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પછી ચારે બાજુએથી એથી ઘેરી લેવામાં આવ્યું છે નિઝામના જે સૈનિકો છે ને પાછા ખદેડી દેવામાં આવ્યા છે કેટલાક સૈનિકો છે એ લોકોને કહી દેવામાં આવે કે તમે હટી જાઓ તો જ તમારી ભલાઈ છે નકર કર તમારું પણ મૃત્યુ થશે અને પછી સપ્ટેમ્બર અઢારમી તારીખ અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ને અડતાલીસના દિવસે હૈદરાબાદ છે એ ભારતીય સંઘમાં ભળી ગયું બધાની વચ્ચે નિજામે શરણાગતિ સ્વીકાર લીધી ખાસ નિજામે શરણાગતિ સ્વીકારી નિઝામને તેમના હિતોના રક્ષણની બાંધરી આપી અને સરદાર પટેલ અને આગેવાનોએ નિધાબને કીધું કે તમે ચિંતા ન કરો તમારા રક્ષણની એ તમામ જવાબદારી અમારી છે અમે તમને કોઈ પણ પ્રકારે હેરાનગતિ નહીં કરીએ તો એ બાઈધરી એટલે ખાતરી આપી અને આમાં કનૈયાલાલ મુલશીએ અગત્યની ભૂમિકા ભાગવી એ બંને પક્ષે રહી મહત્ત્વનો ફાળો આપનાર વ્યક્તિ છે કનૈયાલાલ મુલશી અને ત્યારબાદ રાજ્યોની પુનરચના થઈ એટલે ઓગણીસો ને છપ્પનના સમયની અંદર હૈદરાબાદ છે એ હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું અને એક રાજ્ય એ આજે હૈદરાબાદ શહેર તરીકે ઓળખાય છે એટલે નકશાની અંદર તમે આ જુઓ તો તમને થોડું ઘણો ખ્યાલ આવતો જ હશે કે અહીંયા આ આખે આખું જે હૈદરાબાદ છે અહીંયા હૈદરાબાદ છે હવે આ જે હૈદરાબાદ છે એમાં નિઝામ એવું ઈચ્છતા હતા કે હું હું પાકિસ્તાન સાથે બેળવા તો પાકિસ્તાન એ આ બાજુ છે અડધું પાકિસ્તાનના બાંગ્લાદેશ વાળો ભાગ જે છે એ આ બાજુ હવે ભૌગોલિક દ્રષ્ટિએ આ બધું નડે એટલે ન ભળી ભલે નિજામના વિચારો એવા નહોતા કે મારે ભારતની અંદર રહેવું છે પછી સમજાવટ દ્વારા એને ખાતરી આપી તમારા રક્ષણની જવાબદારી અમારી છે અને અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ભારતીય એક સરસ મજાનો ભાગ બન્યો આમ એક પછી એક પછી પછી એક એક પ્રદેશો ભારતની અંદર ભળતા જાય છે બીજા પ્રદેશની આપણે એક વાત કરીશું તે છે જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ જુનાગઢ એ સૌરાષ્ટ્રની અંદર વાત છે ગુજરાતની ધીંગી ધરતીની અને તેના નવાબ પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા માંગતા હતા એને પછતાથી કહી દઉં કે હું મારા રાજ્યને પાકિસ્તાનમાં જોડું છું અને પાકિસ્તાને મંજૂરી પણ આપે એને કહી દઉં કશો જ વાંધો નહીં તમે તમારે ચિંતા કર્યા વગર અમારી સાથે જોડાઈ જાઓ અને એ વખતે મુંબઈની અંદર જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે જો નિઝામે તો શું કર્યું કે તરત જ પાકિસ્તાનમાં જોડાણ ખત કરીને કહી દીધું કે મારે પાકિસ્તાનમાં જોડાવું છે ભારતમાં નહીં નાગરિકો ભારતમાં જોડાવા માગતા હતા એટલે એણે હારઝી હકુમત નામની એક કમિટી બનાવી સ્થાપના કરી જૂનાગઢની પ્રજા દ્વારા ભારતની અંદર એને જોડવા માટે હારઝી હકુમતની સ્થાપના કરી સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણને વિરોધ કર્યો બધા લોકોએ વિરોધ કર્યો કે નવાબનો જે ડિસિઝન છે તે ખોટું છે જૂનાગઢ છે તે પાકિસ્તાન સાથે કોઈ પણ સંજોગોમાં જોડાઈ શકે તેમ નથી નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવાનો છે રૈયત એટલે પ્રજાને ત્રાસ આપવાની અંદર કોઈ બાકી ન રાખ્યું મારઝૂડ કરી લોકોને જેલમાં પૂર્યા બંદી બનાવ્યા કંઈક રીતે શારીરિક કે માનસિક રીતે આ લોકોને હેરાન કરવાની આજપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારો પણ ધીમે ધીમે એમાં જોડા મળ્યા છે અને તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જુનાગઢ ફરતો ઘેરો ઘાલ્યો ઘેરો એટલે ચારે બાજુએથી જુનાગઢને હવે ઘેરી લેવામાં આવ્યું છે અને ભારતે જુનાગઢને કબજો લીધો ખાજર જુનાગઢના નવાબ તો પાકિસ્તાન જતા રહ્યા ડરીને ગભરાઈને કારણ કે ચારે બાજથી નવાબ છે એ ઘેરાઈ ગયા જુનાગઢ ઘેરાઈ ગયું હવે જો ભારતીય સૈનિકો મને પકડશે તો જીવિત નહીં મૂકે એ નવાબ તો ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો કબજો લેવો એટલે કે માલિકી હક છે એ ભારતનો થઈ ગયો એટલે ખાસ દ્વારા ધ્યાન રાખજો માલિકી હક ભારતનો થઈ ગયો અને નવ નવેમ્બર ઓગણીસો ને સુડતાલીસમાં પછી લોકમત લેવાયો કે જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરવામાં આવી અને પોત પોતાનો મત આપ્યો આમ સરદાર પટેલની કુને એટલે ચપળતા છે જૂનાગઢના નાગરિકોને પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જુનાગઢનું ભારતીય સંઘમાં શું કરવામાં એવું જોડાણ કરવામાં આવે છે એવી જ રીતે કાશ્મીરની અંદર પણ કંઈક ઘટના બને છે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરા એ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી જો આઝાદી મળી ગઈ અને ભારતના ખતપત્ર સાથે જોડાણ સાથે એણે સહી નહોતી કરી આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાન છે એ કાશ્મીર ઉપર આક્રમણ કર્યું એને ખબર પડી કે આ જોડાણ ખત ઉપર સહી નથી કરી એટલે અત્યારે કાશ્મીર એકલું છે હવે જો આક્રમણ કરશું તો આપણે એને જીતી જશું અને આપણે એને જીતી જઈશું એ તો આપણે કરવાનું છે તો કે યામ કરીને પડો ફતે છે આગે તો કે ચાલો લેટસ ગો અને પાકિસ્તાન ઉપર આક્રમણ કર્યું લોકો ઉપર અત્યાચાર કર્યા લૂંટફાટ થઈ અને રાજા હરિસિંઘે એ વખતે ભારતની લશ્કરી મદદ માંગી પણ તેણે જોડાણ ખત ઉપર સહી કરી ન હતી લશ્કરી મદદ માગી પણ જોડાણ ખત ઉપર એમણે સહી નહોતી કરી આથી તેને સહી કરવા માટે ભારત તરફથી જણાવવામાં એને કીધું કે ભાઈ તમે અત્યારે જ કાશ્મીરને ભારતનો ભાગ બનાવી દો ભારતમાં જોડી દો કે સહી કરો તો મદદ કરીએ નહીતર નહીં અને હરિસિંઘે તાબડતોબ જોડાણ ખત ઉપર સહી કરી અને ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ પણ કર્યું અને તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાનનો કબજો થઈ ગયો તો હરિસિંહ રાજા આવ્યા ભારત સરકારની મદદ લીધી ભારત સરકારે સેનાજર મોકલ્યું એની સામે યુદ્ધ કરવાની તૈયારી બતાવી ત્યાં સુધીમાં તો ત્રીજો ભાગ જે છે જમીન વિસ્તારનો એ કાશ્મીર લઈ ગયું તો આજે પણ ત્રીજો ભાગ છે એના માટે ભારત પાકિસ્તાન વચ્ચે લડાઈઓ થયા કરે કે અમારો ભાગ છે અમારો ભાગ છે અમારો ભાગ છે બરોબર તો એ યુદ્ધ વખતે આ ભાગ લઈ ગયા ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં ફરિયાદ કરી અને સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું કે થયું પાકિસ્તાન વિરુદ્ધ કીધું કે યુદ્ધ બંધ કરી જો યુદ્ધ બંધ કરવાનું કીધું યુદ્ધ વધારે લાંબુ ચાલ્યું હોત હજુ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કે કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે છે ને છે એમાં કોઈ શંકા નથી એટલે અહીંયા પુસ્તકની અંદર આપણને આપ્યું કે ભાઈ જ્યારે હરિસિંઘે સુડાણ ખાત ઉપર ના પાડી દીધી ત્યાર પછી આ ઘટના બને છે અને જમ્મુ કાશ્મીરની વાત અહીંયા આપણે કરી છે હવે ધ્યાન રાખજો પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો ભાગ છે યુદ્ધ કરી એ ભારતનો ભાગ હતો રાજા હરિસિંહે ચુડાણ ખાત ઉપર સહી ન કરી એટલે લોકો યુદ્ધ કર્યું યુદ્ધ કરી અને એ ભાગ ઉપર જીતવાનો પ્રયત્ન કરે છે હજી સુધી જીતી શક્યા ન હતા અને તે હકીકત નિર્વિવાદિત છે અને ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આજે પણ આ સળગતો પ્રશ્ન છે આજે એટલે અત્યારના સમયની અંદર સળગતો જો કોઈ પ્રશ્ન હોય ભારત ને પાકિસ્તાન વચ્ચે તો માત્ર ને માત્ર આ એક જ રાજ્ય છે અને એ છે જમ્મુ કાશ્મીરના આ વિસ્તાર માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય ઘણી બધી વખત ઝઘડાઓ થયા છે પણ આમ ઓગણીસો ને અડતાલીસના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ અને ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિથી ગાંધીજીના નેતૃત્વ નીચે કોઈ પણ પ્રકારના હિંસાત્મક બનાવો બન્યા વગર અહિંસાત્મક ઐતિહાસિક ક્રાંતિ સર્જાણી અને જેની અંદર ભારત છે વિજય થયું અંગ્રેજો ગયા ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલના ચરણોમાં કોટી કોટી નમન સાથે જબ તક સૂરજ ચાંદ ચંદ્રમાં આ બધું રહેશે પૃથ્વીના ગ્રહો રહેશે ત્યાં સુધી મિત્રો ભારતની એકતાના દર્શન કાયમિક માટે થશે અને વાત સાથે આજે આપણા લેક્ચરને અહીંયા ક્લોઝ કરીએ છીએ ફરીથી નવા વિડીયો સાથે નવી વાતો સાથે આપણે મળીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત અને હા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો બે લાયકન દબાવો અને તમારા જેવા ઘણા બધા મિત્રો સુધી આ પહોંચાડો ઓકે ફરીથી આપણે મળીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત આવજો આવજો બાય બાય જય જય સામાજિક વિજ્ઞાન બાય બાય આવજો